મહેસાણા અને પાટણ જિલ્લો ઉત્તર ગુજરાતની અંદર આવેલા એક ઐતિહાસિક સ્થળોમાંથી એવી ઐતિહાસિક ગણતરીઓ ધરાવે છે. એમાંની જ આ એક જગ્યા છે, મહેસાણાની 72 કોઠાની વાવ જેને કહેવામાં આવે છે. એ વાવની સ્ટોરી એવી છે કે વણઝારાઓ મહેસાણાના અંદરથી પસાર થતા હતા, બાતમીના આધારે આગળ મુગલ બાદશાહ એમને લૂંટવા માટે ઊભા હતા, અને એમણે પોતાની સંપત્તિ બધી જે હતી, હીરા, માણેક, જવાહરાત, અમૂલ્ય રત્નો, સોનાની મૂર્તિઓ, એ બધું સંતાડવા માટે અહીંયા આ 72 કોઠાની વાવ બનાવી કે જે મહેસાણા જિલ્લાના પરા વિસ્તારમાં આવેલી છે. આ 72 કોઠાની વાવની અંદર એ લોકો બધી વસ્તુઓ સાચવીને સંતાડીને આગળ વધ્યા, અને છેલ્લે એક તકતી મારીને કોડેડ લેંગ્વેજની અંદર એને સંતાડીને મૂકીને ગયા કે જ્યારે પાછા વળીશું ત્યારે આ તકતીનો ઉપયોગ કરી આ બધી વસ્તુઓને સંપત્તિ પાછા લેતા જઈશું. પણ મુગલ સલ્તનતની અંદર એમને પાછા વળવાનો ટાઈમ ના મળ્યો, અને એ તકતી આજે એમની એમ અહીંયા સચવાયેલી પડી છે. આ વાવ એટલે ઉત્તર ગુજરાતની અંદર મહત્ત્વ દર્શાવતી પુરાતત્વવિદ ખાતાની એક અનેરી સંપત્તિ છે. એના સિવાય મહેસાણાઓ માટે પણ ગૌરવની વસ્તુ છે કે મહેસાણીઓને આ રીતની એક સંપત્તિ મળી છે. પરંતુ આજે પુરાતત્વ ખાતાની બેદરકારીના કારણે આ વાવની અંદર ફક્ત કચરાનો જ નિકાલ થાય છે, બીજી કોઈ જ વસ્તુનો નિકાલ થતો નથી. એ આ તમે દેખી શકો છો કે એના કોતરણીવાળા પથ્થરોની શું દુર્દશા છે. એના સિવાય વાવની અંદર ખાલી કૂડા કચરા સિવાય કશું જ પડ્યું નથી. એક દ્રષ્ટિએ જે મનોરંજક લાગે, આહલાદક લાગે, ટચ કરી જાય દિલને, એ ટાઈપની આ વાવની અંદર ફક્ત કચરો, એકલો કચરો પડેલો છે કે જે આપણે જોઈ શકીએ છીએ.